નમસ્કાર દશકવીરો રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલી વાર બોલ્યા મીચ્છ્યા કહ્યું ત્રણ વાર માફી માંગી લીધી છે ને હવે લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી ચૂપી નથી ઘણા રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી શકે છે હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે દરમિયાન આજતક સાથે ઇન્ટરવ્યુ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઠાકોર સમુદાય અને ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ મને પૂરો વિશ્વાસ છે કે અમારી સાથે તેઓ આવશે તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે અમિત શાહે કહ્યું કે વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય અને ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ધન્યવાદ